બ્રેક બાદ સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. વાત કરીશું ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીના પરિણામોની, જેનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. યુપીની ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. બિહારની એક લોકસભા અને બે વિધાનસભા બેઠકની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. અરરિયા લોકસભા, ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવશે. મતગણતરીનો આજે પ્રારંભ થશે અને આજે જ નક્કી થશે કે કોણ બનશે ઉત્તરપ્રદેશનો રાજા. પેટા ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થવાના છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો આજે પ્રારંભ કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ આખરે માન્ય થઈ ગયું છે. નારણ રાઠવાનો ડ્યુ સર્ટી મામલે થયો હતો વિવાદ. રાઠવાની એફિડેવિટ સામે પણ ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. રાજ્ય ચૂંટણી પંચે રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું હતું. લોકસભા સ્પીકરે રાઠવાને મળેલા સર્ટી મામલે તપાસના આદેશ આપ્યા છે. ભાજપ ફોર્મ માન્ય રાખવાના નિર્ણયને પડકાર્યો હતો. ભાજપે ફોર્મની માન્યતા સામે કેન્દ્રીય ચૂંટણી પંચમાં પહોંચી ગયા છે. ભાજપના કાર્યકર્તાઓ તેમને આ ફોર્મ જે સ્વીકારાઈ ગયું તે એફિડેવિટ સામે પણ વાંધો હતો. ભાજપના કાર્યકર્તાઓને વો નોટ યુઝ સર્ટિફિકેટ એક મંત્રી કે નાતે ઉન્હોને મિનિસ્ટ્રી ઓફ રેલવે સે દેના થા ક્યુંકી વો મંત્રી કે નાતે રિટાયર હુએ થે લેકિન વો નોટ યુઝ સર્ટિફિકેટ ઇન્ક્લુડેડ નહીં થા. એક સર્ટિફિકેટ પાર્લામેન્ટ કા ફોર્મ કે સાથ દિયા ગયા જો સર્ટિફાઈ કિયા પાર્લામેન્ટ કે સેક્રેટેરિયટ ને કે વો નોટ યુઝ સર્ટિફિકેટ ઇનકો 12 માર્ચ કી દોપહેર 3:30 બજે કે લગભગ ઇશુ કિયા ગયા. અબ જો સર્ટિફિકેટ 3:30 બજે ઇશુ કિયા ગયા દિલ્હી મેં પાર્લામેન્ટ દ્વારા વો 3 બજે કે પહેલે કલ કેસે સબમિટ હુઆ વો હમ સબકી સમજ કે બહાર હૈ. સચ્ચાઈ યે હૈ કે રાઠવા સાહબ કા નામાંકન બિલકુલ સહી હૈ और भाजपा ऐसे हथकंडे अपनाना बंद करे. हमारे पास बहुमत है 2 राज्यसभा की सीट गुजरात में जीतने का जो गुजरात की जनता ने हमें दिया है और उसके आधार पर कांग्रेस के दोनों उम्मीदवार चुनाव जीतेंगे. ભાજપ ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ ઇચ્છતું હતું કે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ રદ થાય, પરંતુ ચૂંટણી પંચે નારણ રાઠવાનું ફોર્મ માન્ય ગણ્યું હતું. ભાજપે પહેલા આરોપ લગાવ્યો હતો કે નારણ રાઠવાએ રજૂ કરેલું નો ડ્યુ સર્ટિફિકેટ ખોટું હતું. જો કે ભાજપે રાજ્યના ચૂંટણી પંચના રાઠવાના ફોર્મને માન્ય કરવાના આ નિર્ણય સામે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ જવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર જૂઠી વિગતોને આધારે કોંગ્રેસ સામે કાવાદાવા કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારથી ચૂંટણી પંચે રાજ્યસભાના ફોર્મ ચકાસવાના શરૂ કર્યા ત્યારથી ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો વચ્ચે રકઝક શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધા વચકા ઉભા કર્યા, પરંતુ ચૂંટણી પંચે એ વાંધા વચકાને બાજુ પર મૂકી બંનેના ફોર્મ માન્ય ગણ્યા. સાથે જ ભાજપના ત્રીજો ઉમેદવાર કિરીટસિંહ રાણાનું ફોર્મ પણ માન્ય રહ્યું હતું. હવે વારો આવ્યો અમીબેન યાજ્ઞિકનો. અમીબેનના ફોર્મ સામે પણ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, જો કે અમીબેનનું ફોર્મ માન્ય ઠર્યું. એટલે હવે નજર ઠરી હતી નારણ રાઠવાના ફોર્મ પર, કારણ કે તેમના નો ડ્યુ સર્ટિફિકેટને લઈને જ ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસના નેતાઓના ધબકારા વધી ગયા હતા. ભાજપે નારણ રાઠવાના ન માત્ર નો ડ્યુ સર્ટિફિકેટ સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ એફિડેવિટમાં પણ ખોટી વિગતો ભરી હોવાનો આરોપ લગાવ્યો. લગભગ 1.5 કલાક ચાલેલી રકઝક બાદ રાઠવાનું ફોર્મ માન્ય ઠર્યું. કોંગ્રેસે આને સત્યની જીત ગણાવી છે તો ભાજપને બહોત જૂઠી પાર્ટી ગણાવી. અને આનંદ છે જણાવતા કે અમારા ઉમેદવાર નારણભાઈ રાઠવાનું ફોર્મ એ માન્ય રહ્યું છે અને રાજ્યસભામાં અમારા બંને ઉમેદવારો કદાચ કોઈ પણ સંજોગો થાય તો પણ વ્યવસ્થિત રીતે ચૂંટાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નારણભાઈ રાઠવા સામે કોઈ મુદ્દો નહોતો. BJP એટલે કે બહુ જૂઠી પાર્ટી. વાહિયાત વાતો કરી અને માત્ર મીડિયામાં અને જનતાને ગેરમાર્ગે કોંગ્રેસ ન દોરે. કોંગ્રેસે પુનઃ કહું છું કે વાલેરાભાઈનું ફોર્મ એ ડમી તરીકે કેમ ન ભરાયું? એમને શું ઝઘડાઓ હતા? એ ઝઘડાઓ એમના છે, આંતરિક કલહ છે. કોઈને રાજ્યસભાના સભ્ય થવું હતું, એમને કેન્દ્રની મંજૂરી ન આપી, એટલા માટે થઈને આ બધો કલે એ દેખાઈ રહ્યો છે. તો બીજી બાજુ ભાજપને કળ વળી નથી.
ભાજપે નારણ રાઠવાના ફોર્મ પાસ કરવાના રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય સામે કેન્દ્રીય ચૂંટણી પંચમાં જવાનું નક્કી કર્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચમાં આખલાના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે આખલાનો આતંક. રસ્તા પર ચાલતી એક મહિલાને આખલાએ અડફેટે લીધી હતી અને 6-7 ફૂટ ઊંચે હવામાં ફંગોળી નાખી. માત્ર 7 સેકન્ડ અને 6 લોકોના જીવ મુકાયા જોખમમાં, જેમાં જીવલેણ હુમલો થયો આ મહિલા પર. અને આંખના પલકારામાં જ બદલાઈ ગઈ જિંદગી. આ દ્રશ્યો છે ભરૂચના જાડેશ્વર વિસ્તારના, કે જ્યાં એક આખલો યમ બનીને અચાનક ધસી આવ્યો અને માત્ર 7 જ સેકન્ડમાં 6 લોકોના જીવન સાથે હિંસક રમત રમી ગયો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા આ આખલો ટુ વ્હીલર પર બેઠેલા એક શખ્સને અડફેટે લે છે, પરંતુ નસીબ જોગ આ શખ્સને માત્ર સામાન્ય ધક્કો જ વાગે છે. આ દ્રશ્ય જોઈને આગળ ઉભેલો બીજો ટુ વ્હીલર ચાલક તો જાણે કે જીવ લઈને ભાગે છે, પરંતુ થોડા જ ફૂટના અંતરે ફોન પર વાત કરતી આ મહિલા સમગ્ર ઘટનાથી અજાણ હતી. પહેલો હુમલો કર્યા બાદ આખલો દોડ્યો અને જોશથી મહિલાને ધક્કો માર્યો. બીજી જ ક્ષણે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ. મહિલાને ફંગોળ્યા બાદ એક પરિવાર પણ આખલાની અડફેટે આવતા આવતા રહી ગયું, તો સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત મહિલાને મદદે દોડી આવ્યા અને તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હું કંપનીના કામે બહાર નીકળેલી ત્યાં સેવાશ્રમ રોડ આગળ કસ્ટમરને કોલ કરતી હતી. નાખલાએ પાછળથી મને અથડાઈ અડફેટમાં લીધી અને પછી અહીંયા ઓર્કિડમાં લઈ આવી હોસ્પિટલમાં. પીળી સાડીવાળા બહેનને આવી રીતે લગભગ 15-1 ફૂટ જેટલું ઊંચે ઉછાળીને ફેંકી દીધા એ મેં નજરે પણ જોયું છે. અને એને કારણે તો શું પણ ઘણી વખત આ બધા રખડતા ઢોરો હોય છે, ભેંસોને પણ જે રસ્તા ઉપર જે ચાલે છે, તો આના પર કંઈક નિયંત્રણ તો લાવવું જોઈએ. આ ઘટના બાદ હવે સ્થાનિકોએ ભરૂચ શહેરમાં રખડતા ઢોર મામલે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. સકના વિસ્તારમાં મારી દુકાન આવેલ છે મોબાઈલથી, અને બપોરના સમયે કોઈ બહેન ફોન પર વાત કરતા હતા અને અચાનક વાત કરતા કરતા પાછળથી એક આંખો આવી અને એમને હવામાં 7-8 ફૂટ ઉપર ઉછાળ્યા અને એમને ફેંકી દીધા છે, જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા અને તેમને દવાખાને લઈ ગયા છે. મારી તંત્ર પાસે એટલી માંગણી છે કે અવારનવાર આવા બનાવ બનતા હોય છે તો તંત્રશ્રી આની તકેદારી લઈને જે યોગ્ય પગલાં ભરવા જોઈએ. આ મહિલાનો જીવ તો બચી ગયો, પરંતુ રખડતા ઢોરના પ્રશ્ન મામલે તંત્ર જવાબદારીપૂર્વક પગલાં લે તે જરૂરી છે. શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજ રોજ સાંજના સમયે ભરૂચનો આજે સેવાશ્રમ રોડ છે ત્યાંથી પસાર થતી એક મહિલાને આખલાએ 8 ફૂટ ઊંચે ફંગોળી દેતા મહિલાને ગંભીર ઇજા પહોંચી છે અને હાલ તે સારવાર અર્થે છે. આજે સમગ્ર ઘટના છે તે નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે લોકોની ફક્ત એક જ માંગ છે કે આવા જે રખડતા ઢોરો છે તેમને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવે, જેનાથી કરીને ભવિષ્યમાં આવા બનાવો બને નહીં. જય વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મને આપશો રજા. નમસ્કાર.